नमस्कार बधाने, अमे लोग ईसीए अर्ली चाइल्डहुड एसोसिएशन तरफ थी। अर्ली चाइल्डहुड एसोसिएशन एक संस्था है जे बाड़कों विकास माटे काम करी रही है। एनी एक संस्था है ईसीई, जे भारत ना खूणे खूणे पहुंचू है, ज्या बाड़कों विकास थाय। आ कोविड सीच्युएशन में जे आ स्कूल बधी बंद है, एटले बधा अलग अलग भाषाओं में अमे लोग ईसीई क्लास लई रहा है। आज अमे लोग गुजराती भाषा में क्लास लेवाना छे। नमस्कार बधाने पाछो, हूँ रितुबेन, आ मनीषाबेन अने मुक्तिबेन। तो आपणे शुरुआत करशुं आ क्लासनी ओम ना उच्चारण थी। थोड़ू मेडिटेशन करिए। अंगूठो अने पहली आंगळी ने साथे लई अने तमारा कोठण पर राखी दो अने आँख बंद करी ऊंडो श्वास लईने ओम नुं उच्चारण। जंगल प्रवास पर मुक्तिबेन तमे भी आवो ने साथे। हाँ हाँ हाँ, चलो चलो जइए। तो तमने खबर छे जंगल मां जता जता अमे शू जोयु, एना प्रवास पर अमे शू कर्यु। जंगल माथी प्रवास करता जोया हमें अनेक प्राणी। बोलो कया। अरे आ कोनो आवाज आयो, आ कया प्राणी नो? मने तो लागे छे आ सी बोले छे। जो आपने कयो प्राणी देखाणो, तो पछी सौथी पहला आपने देखाणो छे जंगल नो राजा सिंह। कोण छे जंगल नो राजा सिंह? शू छे एनी, आपणे एनी जरा વાતો કરશું હવે। હા હા, કોણ છે એના ઘરમાં? કોણ છે? સિંહણ અને એના બધા બચ્ચાઓ। અને તમને ખબર છે કે એની પાસે ચાર પગ છે। આપણે જેમ બે પગથી ચાલીએ છે, ઈ બે પગથી નથી ચાલતો, ઈ ચાલે છે ચાર પગથી। અચ્છા, અને મુક્તિબેન તમને ખબર છે કે એ લોકોને ભૂખ લાગે છે તો એ લોકો કઈ રીતે ખાય છે? એની મમ્મી નથી કે જઈને રસોડામાં કંઈક બનાવીને ખવડાવશે કોઈને, તો કેવી રીતે ખાય છે? સિંહણ જે છે ઈ જાય છે બહાર શિકાર ઉપર, ધીરે ધીરે, અને ઈ ગોતે છે નાનું પ્રાણી બીજું, અને ઈ ધીરે ધીરે શિકાર પર જાય છે। જેવું એ પ્રાણીને જોવે છે પછી એને ધીરે 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 જઈ અને પકડી લે છે, અને પછી ઈ ખાય છે। એટલે આ લોકો શાકાહારી નથી, તો આ લોકો છે માંસાહારી પ્રાણી। રક્ષા કરે છે સિંહ। અને તમને ખબર છે મનીષાબેન, આ સિંહ કેટલા કલાક સુઈ જાય છે? કેટલા કલાક જરા વિચાર તો કરો। 2 કલાક? ના, 6 કલાક? અરે 18 કલાક! ઓહો, 18 કલાક સુઈ જાય છે। હા, પણ જંગલનો રાજા કહેવાય છે કારણ કે બહુ શક્તિશાળી છે, અને આપણે એની ગરજના તો સાંભળી ને। આહા, અમે તો ડરી જ ગયા। કેટલી વાર સુધી, કેટલા દૂર દૂર સુધી એની ગરજના જાય છે, અને આખું જંગલ ડરી જાય છે એનાથી ભાઈ। હા, અમે આઈને ગરજનાથી ડરી ગયા। અને ત્યાં રહે છે ખબર છે ઈ? હાલો હાલો હાલો, આગળ જઈએ જોઈએ।
जंगल माथी प्रवास करता, जंगल माथी प्रवास करता, जोया हमें अनेक प्राणी, जोया हमें अनेक प्राणी, बोलो कया, बोलो कया। अरे आ तो पाछो कोई जोरदार प्राणी लागे छे। हाँ हाँ पर कोई तुमे अरे कौन छे? आ तो छे वाघ। हाँ तुमने खबर छे वाघ तो अपना देश नो प्राणी छे, राष्ट्र प्राणी। हाँ हाँ आ तो केवो सरस सुंदर पीला रंग नो प्राणी लागे छे, अने एनी ऊपर केटला काळा पट्टाओ छे। हाँ एनी बॉडी नो स्ट्रक्चर, शरीर नो स्ट्रक्चर एवो छे, एनी पर पीला रंग अने चट्टा पट्टा छे। આપણે ભી કરી શકીએ, આપણા હાથ ઉપર ચટ્ટા પડતા ને આપણે ભી વાઘ બની શકીએ। હા આ તો છોકરાઓ સાથે સરસ રમત થઈ જશે, એકદમ સરસ રમત થઈ જશે। અને આ ખબર છે કયા પરિવારને કરી, કયા પરિવારનો છે? મુક્તિબેન તમને ખબર છે કયા પરિવારમાંથી છે? કયા પરિવારમાંથી છે? આ બિલાડીઓના પરિવારમાંથી છે। અચ્છા એટલે એની પાસે મૂંછ છે, જો વાઘ પાસે મૂંછ છે બિલાડીની જેમ। જેટલે ભી બિલાડીના પરિવારના પ્રાણીઓ છે એ બધા પાસે મૂંછ છે। અને તમને ખબર છે આનાને જે સિંહ છે એમાં સૌથી મોટી ડિફરન્સ શું છે? શું છે? આ સિંહની પાસે વાળ છે અલગ, મેન કહેવાય એને, જો હા હા જે વાઘ પાસે નથી, વાઘ પાસે ખાલી મૂંછ છે। બરાબર અને વાઘ એકલો રહે છે, એને નથી ગમતી સંગત વધારે, એ એકલો પોતાનો શિકાર કરે છે। અને એને ભૂખ લાગે છે તો એ શું કરે છે? એ શું ખાય છે મુક્તિબેન તમને ખબર છે? હા મને નથી ખબર ક્યાં જાય છે એ ખાવા। આને બી જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ પણ નીકળી પડે છે શિકાર માટે। કેવી રીતે જાય શિકાર માટે? જાય ફટાફટ જઈને પેલા બધે જોવે કે એને નાનકડું પ્રાણી ક્યાં મળે છે, અને પછી જેવું એને નાનકડું પ્રાણી દેખાય પછી, એટલે કેવી રીતે જોવે છે? એ જોશે 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 અને જેવું એને દેખાશે છુપાઈ જશે। અને પછી જેવું ઈ પ્રાણીને ન સમજમાં આવે એવી રીતે ધીરે 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 જોર જોરથી ભાગીને પકડી લેશે ઈ પ્રાણીને, અને પછી એનો શિકાર કરશે। એટલે આ કયું પ્રાણી થયું? માંસાહારી। તમને તો બહુ જલ્દી જલ્દી આવડી ગયું હો બેવ જણાને। અને જરા મને કયો મુક્તિ બેન આપણે શું શીખ્યા છે વાઘ માટે? વાઘનો રંગ શું છે? રંગ છે કેસરી પીળો, અને એના પર કાળા કાળા ચટ્ટા પટ્ટા છે। અરે વાહ, અને આપણે આ કરી શકીએ? આપણા હાથ પર કોલસાથી કરી શકીએ, કેટલી બધી વસ્તુઓથી કરી શકીએ આપણે હાથ પર, અને આપણે બની જશું વાઘ। અને વાઘને ઝુંડમાં રહેવું ગમે છે? ના, એને ગમે છે એકાંતમાં રહેવું, અને ઈ શિકાર બી એકલો જ જઈને કરે છે। અને બહુ ચતુર પ્રાણી છે આ, બહુ ચતુર પ્રાણી છે આ। અચ્છા ચાલો રીતુબેન હવે આપણે આગળ વધીએ, જોઈએ કયો પ્રાણી દેખાય છે આપણને। જંગલમાંથી પ્રવાસ કરતા, જંગલમાંથી પ્રવાસ કરતા, જોયા અમે અનેક પ્રાણી, જોયા અમે અનેક પ્રાણી, બોલો કયા, બોલો કયા, કયા છે, કયા છે, આ કયો પ્રાણી આવ્યો? કયો આવ્યો? આ આવ્યો છે ચિત્તા। હવે હિન્દુસ્તાન માં છે પણ નહીં, ખબર છે? અચ્છા તો ક્યાં દેખાય છે? બીજા બધા દેશોમાં દેખાય છે। પણ તમને ખબર છે ચિત્તા સૌથી ફાસ્ટ ભાગી શકે છે, ઝડપમાં આખા બધા પ્રાણીઓમાં અગર રેસ લગાડે તો આ ચિત્તા તો ભાઈ જીતી જાય। ઓહો, સૌથી જલ્દી ભાગવા વાળું પ્રાણી છે આ। અચ્છા પણ તમને બીજી વસ્તુ ખબર છે એની? શું રીતુબેન? એ ભાગે છે બહુ ફટાફટ, પણ પછી થાકી પણ જાય છે। પણ બહુ ચતુર પ્રાણી છે આ પણ। પણ આ ક્યાં ભણશે તમને? જ્યાં વધારે ઘાસ હશે, આ જંગલમાં અંદર અંદર તમને આ ચિત્તા નહીં મળે। જ્યાં આટલું બધું ઘાસ હશે ત્યાં તમને આ ચિત્તા મળશે। અને ચિત્તા કેવી રીતે શિકાર કરશે? એને ભૂખ લાગશે તો શું કરવાનું છે ચિત્તા?
શું કરવાનું છે? પહેલા મને એક તો કહો ચિત્તાનો રંગ શું છે? ચિત્તાનો રંગ છે આછો સુનેરી. અચ્છા હા, અને તમે દેખાય છે એના પર એક નાના નાના ટપકા છે ઘણા, એક એક છૂટા છૂટા. બાળકો જોવો બરાબર, એના ઉપર છૂટા છૂટા એક એક કાળા ટપકા છે. અચ્છા દેખાય છે? હું થોડી આગળ આવીને દેખાડું તમને. હા જોવો આ કેવા ટપકા છે, અને ખબર છે તમને બીજું શું છે? આની આંખની પાસેથી અશ્રુની લીટી જાય છે. બે સરખે સરખા પ્રાણીઓ છે, એક આ ચિત્તાભાઈ અને એક આ લેપડભાઈ. ચિત્તા અને લેપડ બેઓ એકદમ સરખા દેખાય છે ને મનીષા બેન? હા સરખે સરખા દેખાય છે. કેવી રીતે ખબર પડે કયો ચિત્તો અને કયો લેપડ? જોવો ચિત્તામાં ટપકા છે અને લેપડમાં ત્રણ ટપકા એક સાથે છે. ચિત્તા જે છે ને એનું મોઢું થોડું નાનું છે, લેપડનું મોઢું થોડું મોટું છે, અને જે ચિત્તા છે ને એની પાસે અશ્રુની લીટી છે અને લેપડ પાસે અશ્રુ લીટી નથી. પણ બંને કયા ફેમિલી ને કયા પરિવાર ને બિલોંગ કરે છે? બિલાડીના. તમે તો બે એકદમ ચતુર થતા જાઓ છો. અને મને કયો અગર આ બેની રેસ લાગશે, ભાગવાની પ્રતિભા થશે, તો કયું પ્રાણી જીતશે? સોચો સોચો. ચિત્તા કે લેપડ? ચિત્તા કે લેપડ? ચિત્તા. બધાની પ્રતિયોગિતા થશે, આખા જંગલ ના પ્રાણીઓની, તો પણ કયું પ્રાણી જીતશે? ચિત્તા. કેમ? કારણ કે ચિત્તા સૌથી ફાસ્ટ ભાગવા વાળું પ્રાણી છે આખા જંગલ માં. બરાબર, અમને સમજાય ગયું રીતુબેન. ચિત્તા સૌથી ફાસ્ટ ભાગે છે, તેજ ભાગે છે. અને મને કયો જરા, તમને ખબર કેવી રીતે પડશે કે કયું ચિત્તા ને કયું લેપડ? ચિત્તામાં શું છે, કેટલા છે ટપકા? એક તાળો ટપકો, છૂટા છૂટા ટપકા. અને લેપડમાં ત્રણ ટપકા સાથે. તમે આ કરી શકો છો તમારા હાથ ઉપર. એક એક ટપકો લાવો તો મનીષાબેન, હાથ તમારો એક એક ટપકો કરી શકો છો. અને ત્રણ આંગળીઓ ભેગી કરીને ત્રણ ત્રણ ટપકા કરી શકો છો. એક ટપકું કર્યું તો શું બની જશે? ચિત્તા. અને ત્રણ ટપકા કર્યા તો શું બની જશે? લેપડ. અને બીજી કઈ રીતે તમને ખબર પડશે શું છે એની પાસે? એની પાસે અહીંયા આંસુની લાઈન છે, આંસુની લીટી છે એની પાસે. કાળી કાળી દેખાય છે ને નીતુ? હા, ચિત્તા પાસે છે. કેમ? કારણ કે બહુ ફાસ્ટ ફાસ્ટ ભાગે છે ને. હા બરાબર, એટલા માટે. લેપડ પાસે નથી. અને આ બે કયા પરિવાર ને? કયા પરિવાર ના છે આ બે? આ બંને બિલાડીના પરિવાર ના છે. એકદમ સાચી વાત. અને લેપડ નું મોઢું મોટું છે અને ચિત્તા નું નાનું છે. હવે તમને બે અગર પ્રાણીઓ દેખાણા તો તમને ખબર પડશે ને. હા ખ્યાલ આવી ગયો. અને આ બે ને ભૂખ લાગે છે તો શું કરે છે એ લોકો બે? હવે મને તમે લોકો કયો શું કરે છે? એની મમ્મી બનાવે છે રસોઈ? ના. પણ ખાય છે લોકો? ના. શું કરે છે? ચલો નીકળીએ આપણે ચિત્તા ને લેપડ ની જેમ. ભૂખ લાગી છે ભાઈ ચિત્તા ને લેપડ ને. તો હવે લોકો શું કરશે? બહાર નીકળશે, પછી જોશે, નાનું પ્રાણી દેખાશે એટલે છુપાઈ જશે, અને પછી ભાગી ભાગી ભાગીને પકડી લેશે અને પછી એને ખાશે. બરાબર, આ રીતે જ ચાલી શકે છે આપણી પ્રવૃત્તિ. અચ્છા હાલો આપણે હવે આગળ જઈએ, જોઈએ બીજો કયો પ્રાણી છે. ચલો જંગલ માંથી પ્રવાસ કરતા, જંગલ માંથી પ્રવાસ કરતા જોયા અમે અનેક પ્રાણી, જોયા અમે અનેક પ્રાણી, બોલો કયા? તો બોલો કયા? અરે આ તો કોણ તોફાની છે? કેટલો બધો અવાજ કરે છે આ, અને કેટલું બધું અહીંયાથી ત્યાં કૂદકા મારે છે. કોણ છે આ તોફાની પ્રાણી? આ તો જોવો આપણું કેળું લઈ ગયો. મનીષા બેન જરા ધ્યાન રાખો, તમારા બધા તમારો ડબ્બો ખોલીને તારું કેળું લઈ ગયો છે. અરે બાપ રે, કોણ છે આ? કોણ છે? કોણ છે આ? તો ભાઈ વાંદરો છે. ઓહો, કોણ છે? કેવી રીતે અવાજ કરે છે મુક્તિ બેન? જરા કરશો દેખાડો મને. ચન ચન ચન, હોપ હોપ હોપ, ચન ચન ચન. બહુ મસ્તીખોર છે. અરે ભારે મસ્તીખોર પ્રાણી છે આ, એટલો તોફાની છે, બધે કૂદકા જ મારતો હોય છે. ઝાડ પરથી, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે, ખબર છે તમને? હા,
હાથ બહુ મજબૂત છે ને બહુ મજબૂત બહુ મજબૂત આપણે લટકી શકીએ પૂંછડી પણ એટલી જ મજબૂત છે પૂંછડી પર બી લટકે છે હા પૂંછડી ને લટકાવીને એની પર બી લટકી શકે છે ઝાડ ની ઉપર અચ્છા તો જમીન પર નથી રહેતું જમીન પર નહીં મળે તમને આ મળશે તમને ઝાડ ની ઉપર હંમેશા અને પટ દઈ ને ચડી જાય પટ દઈ ને તમને ખબર બી ના પડે અને જો તારું કેવું લઈ ગયું બધું ડબ્બો ખોલી ખોલીને તો આ બહુ ફૂર્તિલો પ્રાણી છે બહુ બહુ તાકાત અને બહુ જ ફૂર્તિલો પ્રાણી છે આનો રંગ ભી આછો ભૂરો છે કા હા જો આછો ભૂરો રંગ છે આનો અને કેટલા નાના નાના કાન છે અને આપડા જેવો નથી દેખાતો તમારી જેવું ને જેવું સેમ કરે અરે વાહ આ તો બહુ હોશિયાર પ્રાણી છે હવે મને યાદ આવે છે મને મારા દાદા કહેતા હતા કે આપણે આના પૂર્વજો છે સાચું હશે સુઈ મનીષાબેન મને તો આના ઉપરથી લાગે છે આ સાચું જ છે શું લાગે તમને મુક્તિબેન સાચું જ લાગે છે સાચું જ લાગે છે થાય છે શું ખાતો શું હશે કેળું તો 100% થાય છે હા હા એ હમણાં લઈ ગયો એટલે હા 100% કેળું ખાય છે બીજું શું ખાય અરે આ બધું જ ખાય છે ઝાડ પર હોય એટલે મને લાગે છે બધું કીડા મકોડા બધું ખાય છે એટલે આ કયું કહેવાય આ તો શાકાહારી બી નથી અને માંસાહારી બી નથી તો આ કોણ કહેવાય મનીષાબેન મને નથી સમજાતું રીતુબેન તમે કહો ને એટલે આ બેવ ખાય છે શાકાહારી ને માંસાહારી બે વસ્તુ ખાય છે આ પ્રાણી અચ્છા સમજા તમે બરાબર હાલો આપણે જઈએ હવે આગળ વધીએ અને જોઈએ બીજા કયા પ્રાણી જંગલમાં છે ચલો ચલો જંગલમાંથી પ્રવાસ કરતા જોયા અમે અનેક પ્રાણી બોલો કયા બોલો કયા કયું છે હવે જરા જોવો તો કયું છે જો 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 જાડીમાં છુપાઈને જ જોઈએ હા ખબર નહીં કયો છે અવાજ આવે તમને મનીષાબેન આનો અરે આ તો હાથી ભાઈ છે આ તો હાથી ભાઈ છે હાથી ભાઈ મને તો એની કવિતા પણ યાદ આવે છે મનીષાબેન બોલીએ બોલીએ ચલો હા ચાલો ચાલો આપણે સાથે બોલીએ હા ચલો પેલા છે ને હું કવિતા ની એક લીટી બોલીશ અને રીતુબેન અને મુક્તિબેન તમે બોલજો બીજી લીટી મારી સાથે તમે બી બોલજો હો અમારી સાથે સાથે ચાલો ચાલુ કરીએ આપણે કવિતા હાથી ભાઈ તો જાડા હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા લાગે મોટા પાડા સુનમાં લાવે પાણી સુનમાં લાવે પાણી પાણી તો સાવ ગંદુ પાણી તો સાવ ગંદુ સામેથી આવ્યો ચંદુ સામેથી આવ્યો ચંદુ ચંદુ ના માથે ચોટલી ચંદુ ના માથે ચોટલી બા બનાવે રોટલી બા બનાવે રોટલી રોટલી ના કટકા રોટલી ના કટકા ચંદુ કરે લટકા ચંદુ કરે લટકા અરે વાહ મજા આવી ને બાળકો મજાનો પ્રાણી છે હા 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 નાક ક્યાં છે આનું આટલું મોટું નાક છે હાથી નું હા પણ આને રીતુબેન નાક ના કહેવાય આને સૂંઢ કહેવાય અચ્છા આને સૂંઢ કહેવાય તમે સૂંઢ બનાવી હતી પણ ખરી ને મનીષાબેન હા ચાલો મુક્તિબેન આપણે બનાવીએ સૂંઢ અચ્છા આટલી મોટી સૂંઢ અને ખાય કેવી રીતે એ લોકો સૂંઢ થી પકડીને મોઢામાં નાખીને હા એટલે આના સૂંઢમાં તો હાડકા જ નહીં હોય ને ના હાડકા ના હોય ના માં કેમ કે હાડકું હોય તો આપણે કેવી રીતે આપણે તો નથી કરી શકતા એટલે આના સુંદમાં તો હાડકા જ નથી અરે વાહ કેવી પ્રકૃતિ છે ને ભગવાન કેવા કેવા પ્રાણીઓ બનાવે છે ને સાચે સાચે અદ્ભુત છે આ બધું અને ના કાન તો જોવો સુપડા જેવા મેં જોયું કે આમ થી આમ આમ થી આમ ઈ સુપડા
છે હા અમે પણ જોયું આ ચલો છોકરાઓ આપણે બનાવીએ સુપડા જેવા કાન આપણા તો કેવા નાનકડા છે અને આપણા તો હલતા બી નથી આ હાથીના કાન તો જો કેવા હલાવી શકે છે ઈ ચલો આપણે કાન બનાવીએ હાથીની જે ચાલો ચાલો અને આપણે બી હાથીની જે કરીએ અરે વાહ ને આપણે હવે સૂન પણ બનાવીએ હા બધા બાળકો હા હા સૂન બનાવવા માટે નાક પર એક આંગળી રાખો અને બનાવો બીજા હાથમાંથી કાઢી અને બનાવો સૂન હાલો આપણે અવાજે કાઢીએ રીતુ હા બહુ સરસ અવાજ કાઢ્યો હા તમે મનીષા બેન અને એની પૂંછડી તો જોવો કેટલી નાનકડી છે એ હા રે સૂન આટલી લાંબી લાંબી અને પોતે આટલો જાડો આડા જેવો તમને ખબર છે આ સૌથી મોટો છે આખા દેશનો સૌથી મોટો જમીનનો પ્રાણી અચ્છા આ સૌથી મોટો પ્રાણી છે ચલો આપણે દેખાડીએ બધાને હા આ જોવો આપણો હાથી ભાઈ આ છે આપણા હાથી ભાઈ આટલા મોટા એના કાન આટલી મોટી એની સૂંઢ અને આ તો દાંત પણ છે એની પાસે હા અરે વાહ પણ આ દાંતથી ખાઈ નહીં શકતો હોય ના આનાથી કેવી રીતે ખવાય આનાથી મને લાગે છે પોતાની રક્ષા કરવા માટે રાખતો હશે એવું જ કંઈક હશે ને હા હા બરાબર બધી વસ્તુનું બધા જે આપણા જેટલા બી શરીરના આપણા પાર્ટસ છે કંઈક તો કામમાં આવે જ છે તો એને એમાં જ આવતું હશે સાચી વાત છે પણ આની બાજુમાં કોણ આવતો હશે આના પગ તો જોવો ભાઈ ચાર થાંભલા જેવા છે તો મને લાગે છે કે આપણું તો આપણે આ પગની નીચે તો ચીપડાઈ જઈએ આખા સાચે સાચે અને આ તો ભાઈ પ્રાણી હંમેશા એકદમ સાથે એક હારે જ હોય છે એને શું કહેવાય એને ઝુંડ કહેવાય ઝુંડ કહેવાય અચ્છા એટલે હાથી ભાઈ તો ઝુંડમાં જ ફરે છે ભાઈ હા એ ઝુંડમાં જ ફરતો હોય એને એકલું ના ગમે જગાઈ ને અને મેં તો દેખાય તમને ઓલો નાનકડો હાથી જે છે બછડો હાથીનો ઓલા એની કુછડી પકડીને રાખી છે એના પપ્પાએ કેમ એવું કેમ તો એ અહીંયાથી ફરે નહીં મને લાગે છે ખોવાય ના જાય બરાબર બરાબર અને હા અને એનો રંગ તો જોવો હા એનો રંગ શું છે મનીષા બેન એનો રંગ જો ઘેરો રાખોડી રંગ છે ને અરે વાહ ઘેરો રાખોડી રંગ છે ચલો આ પીડા માંથી તો નીકળા આપણે બધા પીડા જ હતા અત્યાર સુધી સાચે સાચે કઈ નવું જોવા મળ્યું જોવા મળ્યું અરે કેટલો મોટો ભાઈ અને જો એ લોકો બધા ભાગવા માંડ્યા છે હવે આ તો ડર લાગ્યો મને આપણે નીકળીએ અહીંયાથી ચાલો 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 આગળ વધીએ આપણે જંગલ માંથી પ્રવાસ કરતા જંગલ માંથી પ્રવાસ કરતા જોયા અમે અનેક પ્રાણી જોયા અમે અનેક પ્રાણી બોલો કયા તો બોલો કયા કોણ છે ભાઈ હા રીંછ કેવું લાગે છે બરાબર દૂર રહે છે આ તો બહુ ગુસ્સા વાળો પ્રાણી છે હા 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 આપણે દૂરથી જ જોઈએ એને મારી પાસે છે આ ટેડી બેર હે હા પણ ભાઈ આ પ્રાણી તો બહુ ગુસ્સા વાળો છે કેટલો દેખાય છે સરસ ને મીઠો મીઠો પણ આ એવો નથી હા એની બાજુમાં જવાનું નહીં અને આ તો આરામથી પંજો મારે ને ત્યાં ના ત્યાં પડી જઈએ આપણે શું વાત કરો છો અને આ ચાલી પણ શકે છે બે પગ થી ભલે ચાર થી પણ ચાલે છે પણ આ ઉભો પણ રહી શકે છે બે પગ ઉપર તમને ખબર છે હા કેમ કે આપણે જેટલા પ્રાણી જોયા એક વાંદરાને છોડીને બધા ચાર પગ વાળા જોયા છે બરાબર આ વાંદરો હતો જે બે પગે ચાલી શકે છે અને આ બીજો છે આ રીંચ આ પણ બે પગે ચાલી શકે ચાલે નહીં કેમ કે એ સ્પીડ નથી પકડી શકતો એની માટે એને ચાર પગ જોવે પણ આ જોરથી ભાગી શકે તમને ખબર છે અચ્છા અચ્છા ચાલો ઝાડો પાડો છે તો જોરથી ભાગી શકે છે અને આનું આની તમે ચામડી જોઈ ઓલા હાથીની કેવી ઝાડી પાડી હતી હા હા આની પર તો જો આપણે ઓલું ગરમીમાં પહેરે ને ઠંડીમાં એટલે મને લાગે છે આ ઠંડી જગામાં વધારે રહેતો હશે બરાબર બરાબર એટલે કુદરતે કેટલું નવું અનોખું બધાને આપ્યું છે કા જરા હાથીને ઉભો કરો તો પાછો આ હાથી આપણે તો ઈ વિચાર આ ખાય છે શું હાથી હાથી શું ખાય છે એ ખાય છે 100% 100% માંસાહારી નહીં હોય આટલો શક્તિશાળી છે તો ના 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 ઋતુબેન આ માંસાહારી નથી આ તો શાકાહારી છે શું વાત કરો છો હા એ ખાલી ઘાસ જ ખાય અરે આજો ઓલો તો કેળું ખાય છે કેળાના ઝાડ પર હા એને કેળાએ બહુ જ ભાવે અરે વાહ તો પણ આટલો શક્તિશાળી છે તો વાત તો ખોટી છે ને એ બધી કે તમને શક્તિશાળી થવું હોય તો માંસાહારી થવું જ પડે
अगर आ शाकाहारी थईने આટલો શક્તિશાળી છે તો આપણે ભી શાકાહારી થઈને બધા શક્તિશાળી થઈ શકીએ છે બરાબર છે તો આ રીંછ શું ખાય છે આ રીંછ શું ખાય છે આ તો ખબર છે એને માછલીઓ બહુ ગમે झटपट चाटी जाए तो मधपुड़ा थोड़ी नही लेते हसे मधपुड़ा मधपुड़ा जो मधुमाखी हो बता फूल माथी एक एक फूल मा जाइने चूसी चूसी ने मध मध पूड़ा मा भेगू करे अने आ भाई तोड़ी आवे आ तो केवो लुच्चो निकळो तो आ तो गजब नु छे केम के केटली वार लागे एक मधुमाखी ने लईने मध एक मध पूड़ा मा भरता अरे भाई आ तो भाई बहु पक्का हो मैं तो साइमरो जे कीड़ा मकोड़ा ने फल पण खाय छे साचू छे के हा हा खातो जसे आ लागे छे एकदम चोक्कस मानस એટલે આ શાકાહારી ને માંસાહારી બેવ છે એનો રંગ જો કયો છે હા એનો ભી રંગ આછો સુનેરી છે કા હા જો આછો સુનેરી રંગ છે અને એના એના ચામડી ની ઉપર ચામડી ના દેખાતી આપણને ના એટલા બધા વાળ દેખાય છે અને છે ને અમુક જગ્યાએ કાળા ભી દેખાય છે એ સાચું છે કે હા કાળા ઘણા આ કાળા અને આ ભૂરા રંગ ના બેવ રંગ ના હોય છે બરાબર બરાબર રીતુ બેન મને એક કવિતા આવડે છે હું સંભળાવું આની ઉપર રીચ ઉપર પ્લીઝ સંભળાવો ને મનીષા બેન આપણે આ રીચ ને હારે જ રાખીએ હા તો છે ને બાળકો હું એક લીટી બોલીશ અને બીજી લીટી તમે મારી સાથે બોલજો ઠીક છે અને રીતુ બેન ને મુક્તિ બેન તમે ભી મારી સાથે ગાજો ઠીક છે સસ આ રીચ કે છે નામ છે મારો જંબુરો નામ છે મારો જંબુરો લાગુ હું તંબુરો લાગુ હું તંબુરો વાળ છે મારા ભૂરા ક્યારે કાળા વાળ છે મારા ભૂરા ને ક્યારે કાળા ઠુમક ઠુમક છે ચાલે મારી ઠુમક ઠુમક છે ચાલે મારી ભાવે છે મને ફળ અને મધ ભાવે છે મને ફળ અને મધ પણ એ છે ઉપલબ્ધ નહીં જલ્દી થી અરે અચ્છા હા એ છે ઉપલબ્ધ નહીં જલ્દી થી તો પછી એ શું કરે એ ખાય કીડા ને મકોડા એ ખાય કીડા ને મકોડા અને ભાઈ માછલી ભી ખાય છે એ હા સાચે મને લાગે છે ફળ એટલે એની માટે તકલીફદાયક હશે આટલા જાડા શરીર થી ઝાડ પર ચડતો કેવી રીતે હશે આ હા બરાબર છે ચડે છે પણ ચડી જાય છે હા પણ ચડી જાય છે મધપુડા માટે તો મધપુડા ભી કેટલા ઊંચા ઊંચા હોય છે કોઈ ચડી જાય કા કોઈ ચડી જાય છે अनेक प्राणी जोया अमे अनेक प्राणी बोलो क्या बोलो क्या जोई जोवे कयो प्राणी आयो उठी जोईए हाँ हाँ छुपाई ने जो कयो आयो परिवार नो छे मोढ़ू तो एकदम कूतरा जेवु छे आनो है ने आनी पूछड़ी जोवो केटली लांबी ने केटली घनेरी छे अने आ तो केटलो फटाफट भागी सके एवो प्राणी लागे छे चतुर सियार मने तो आनाथी चतुर सियार नी वार्ता नथी छे ने भाई करिए सो वार्ता हां मुक्ति बेन क्यों ने मज्जा पड़ी जैसे आ तो ठीक छे चलो आज हूं तुमने सियार भाई नी वार्ता करू बता तैयार छो ने तैयार छो ने बालको तैयार छो ने सियार भाई नी वार्ता सांभळवा माटे अलग छे हां थोड़ी अलग वाली तारी करजे हां मुक्ति बेन ओ चोक्कस तुमने खबर छे एक सियार हतो અને બહુ ભૂખ લાગી હતી સવારથી કાઈ ખાવાનું જ ન મળે ને અરે રે વિચારો અહીંયા ત્યાં ફર્યા કરે પણ હા હા ફરતો જ હશે ને એના પેટમાં બિલાડા દોડતા હશે જે અરે એટલે ખોરાકની શોધમાં એને થયું ચલો ચલો થોડો આગળ તો જાઉં જોઉં શું મળે છે મને
અને આગળ આગળ જતા જતા એને એક વાડી દેખાડી મનીષા બેન બોલો અચ્છા ગીતુ બેન તમને ખબર છે વાડી એટલે શું મને ખબર જંગલ આજે ખબર પડી શું છે અચ્છા વાડી એટલે જ્યાં બહુ બધા ફળોના વૃક્ષો હોય બરાબર હા બરાબર એનો મતલબ તો સિયારભાઈ તો ફળ ખાય છે હા અરે વાહ મને તો લાગ્યું આ ભાઈ તો માંસાહારી જ હશે દ્રાક્ષો દેખાડી દ્રાક્ષ મારી તો બહુ મને બહુ ભાવે દ્રાક્ષ પાણી આવી ગયા જો મીઠી મીઠી દ્રાક્ષ છે મારે કૂદકો તો મારવો જ પડશે પણ મહેનત તો કરવી જ પડે ને પામવું હોય જિંદગીમાં નાનકડું કે મોટું ભાઈ મહેનત વગર તો કાંઈ નથી મળતું સાચે સાચી વાત તો ચલો શિયાળભાઈ તૈયાર થઈ જાઓ કૂદકો મારવા શું શિયાળમાં છે એટલી કેપેસિટી અને છે એટલી તાકાત ચલો જોઈએ આપણે જોઈએ ચલો ચલો બધા એક બે ત્રણ નો બેન શિયાળભાઈ ને કોશિશ કરતા રહીએ ચલો શિયાળભાઈ એક બે ત્રણ છોકરાઓ ચલો બાળકો તમે પણ મદદ કરો શિયાળભાઈ ને ચલો કોશિશ કરતા રહીએ ચલો શિયાળભાઈ કોશિશ કરો બે ત્રણ આ મને મન લાગે છે શિયાળ ખૂબ નિરાશ થઈ ગયો આ શિયાળ અને હવે શું કે છે ખબર છે શું કે છે કે આ દ્રાક્ષો તો ખાટી છે મને જોઈતી જ નથી બોલો દ્રાક્ષ ખાટી થઈ ગઈ મંડી ને તો વિચારી રહ્યો છે જોઈએ જોઈએ રીતુબેન જોઈએ આપણે કદાચ કઈ બાળકો તમને શું લાગે છે એને હાર માની લેવી જોવે કે એને હજી કોશિશ કરવી જોવે આપણે પ્રેરણા આપીએ ચલો બધા હારે હારે બોલો ચલ તું કરી શકીશ ભાઈ હાર નહીં માન તને ભૂખ લાગી હતી શિયાળભાઈ નું શું થાય છે પછી એને એમ થયું કે હું ખાલી મહેનત કરીશ તો નહીં ચાલે મારે કઈ યુક્તિ સોચવી પડશે ભાઈ હારું અક્કલ ભાઈ પ્રિયા ને તો ભાઈ એટલે એને શું કર્યું ખબર છે વાડીમાં અહીંયા ત્યાં જોવા માંડ્યો અહીંયા ત્યાં હાલો હાલો બાળકો જોવો આપણે પણ કઈ મળી જાય તો અહીંયા ત્યાં જોવા માંડ્યા અને એને ટીપોરી દેખાડી અરે વાહ તો હવે અક્કલ વાપરીને વાપરે તો કેવાય પછી જોઈએ જોઈએ શું કરે છે ટીપોઈ લઈ અને એને આ દ્રાક્ષ ના નીચે મૂકી દીધી અરે વાહ અક્કલ રાખી છે ભાઈ થોડીક તો રાખી છે હવે એનો વિચાર છે કે હું આ ટીપોઈ પર ઉભો રહીશ અને પછી કૂદકો મારીશ તો નક્કી મને આ મીઠી દ્રાક્ષ તો ખાવા મળી શું લાગે છે તમને બાળકો એને શું કરવું જોવે ટીપોઈ બાજુમાં ઝાડ ને ટેકવીને રાખવી જોવે કે થોડી છૂટી રાખવી જોવે કેવો જરા તમને શું લાગે છે ચલો એને કોશિશ કરવા દો પછી આપણે જોઈએ મદદ કરશું ચલો ચલો આપણે એને પ્રેરિત તો કરીએ એક બે આપણે કઈ રીતે એને પ્રેરિત કર્યો કે
શિયાળ કોશિશ કર બીજું કઈ સોચ તું કરી શકીશ અને શિયાળ ને તો ભાઈ જો ખાટી દ્રાક્ષ મીઠી થઈ ગયા ભાઈ ની તો એકદમ હા અને એ મીઠી મીઠી દ્રાક્ષ એવો મજાથી ખાવા માંડ્યો કે પૂછો જ નહીં ભાઈ નહીં આપણે જોશું પાછા શિયાળભાઈ ને કે શિયાળભાઈ કેવા લાગે છે ચલો આપણે જોઈએ શિયાળભાઈ ને જુઓ શિયાળભાઈ આટલું નાનકડું છે પણ જુઓ કેટલો ચતુર નીકળો જોયું નાનકડું મોઢું એનું અને ચાર એના પગ અને આટલું નાનકડું મોઢું ને એની પાસે બે કાન અને કેટલી ઘેરાઓ વાળી પૂંછડી હવે આપણે શું કરવાના છે હવે આપણે હજી એક કવિતા કરવાના છે ને હા હા ચાલો આપણે એક કવિતા કરીએ અને હું બોલું છું અને તમે મને સાથ પુરાવજો ઓકે અને આપણે જેટલા પ્રાણીઓ આજે જોયા છે જંગલમાં એનું આપણે જરા પાછું જોશું કયા કયા પ્રાણીઓ શીખ્યા આપણે ને કયા કયા પ્રાણીઓ આપણે જોયા જંગલમાં બરાબર ચાલો ત્રણ માઈલ પર હતું ઘર અમારું આ રીતે ત્રિકોણ કરવાનું હા સાબે આ ઘર બનાવો બધા અચ્છા ઘર બનાવવાનું એટલે આપણે શું કરવાનું બે હાથ લેવાના અને આંગળીઓને જોડવાની બરાબર અચ્છા ઓકે નીચે હા નીચે બરાબર હવે ત્રણ માઈલ પર હતું ઘર અમારું ત્રણ માઈલ પર હતું ઘર અમારું છોકરાઓ બધું તમે જે અમે બોલીએ છીએ મનીષાબેન બોલે છે સાથે સાથે બોલો હા મજા આવશે હતી ઘોર અંધારી રાત હતી ઘોર અંધારી રાત ને રસ્તામાં શું થયું અરે શું થયું ભાઈ ઓ હું તો ડરી ગયા કોણ આવ્યો કોણ આવ્યો મુફતી બેન આ તો જંગલનો રાજા આવ્યો સિંહ હા તો તમે હવે શું કરીશો શું કરીશો શું કરશો ભાઈ કે બોલો શું કરશો ભાઈ કે ઘોડા જલ્દી ચાલ જલ્દી ચાલ ને જલ્દી ચાલ ને કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ ને આ નહીં ચાલે તો શું કરશે સિંહ ભાઈ આવી રે આપણને ચીરી ખાઈ જશે કારણ કે આ માંસાહારી છે આપણે શીખ્યું તું ને આના બારામાં બરાબર હવે બે માઈલ પર હતું ઘર અમારું બે માઈલ પર હતું ઘર અમારું હતી ઘોર અંધારી રાત હતી ઘોર અંધારી રાત રસ્તામાં કોણ મળ્યું આપણને હવે રસ્તામાં કોણ મળ્યું આપણને હવે હાથી ભાઈ હા આ તો હાથી ભાઈ છે આપણા ઘોડા જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે એક માઈલ પર હતું ઘર અમારું એક માઈલ પર હતું ઘર અમારું હતી ઘોર અંધારી રાત હતી ઘોર અંધારી રાત ને રસ્તામાં આપણને શું મળ્યું રસ્તામાં શું મળ્યું બાંદરો ભાઈ તોફાનની બારકસ બાંદરો ભાઈ આનાથી પણ બચવું જ પડશે આ તો આપણું બધું લઈ જશે તમારો દુપટ્ટો લઈ જશે તને યાદ છે ને તારો ડબ્બો ખોલીને લઈ ગયો તો ભૂલતી નહીં ધ્યાન રાખજે આનાથી એટલે ઘોડાને શું કહેશું આપણે કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે અને આપણે બધા ઘરે પહોંચી ગયા આ તો બહુ મજા આવી હા મનીષા બેન કવિતાની આપણે ફટફટ કરીએ હવે કવિતા ચાલો 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 ત્રણ માઈલ પર હતું ઘર અમારું હતી ઘોર અંધારી રાત ને રસ્તામાં આપણને શું મળ્યું શું મળ્યું ડરી ગયા ભાઈ તો શું કરીશો ભાઈ કે બોલો શું
કરી સો ભાઈ કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે કે ઘોડો મારો જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ લે બે માઈલ પર હતું ઘર અમારું હતી ઘોર અંધારી રાત શું કરી સો ભાઈ શું